વેલકમ બેક. તો આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત. આ ખરી શા માટે દીકરીને જનેતાને ભોગ બનવું પડે છે, આપઘાત જેવું પગલું ઉઠાવવું પડે છે, આ બાબતને લઈને ગંભીર ચર્ચા ચાલી રહી છે. રુઝાનબેન, આપણી પાસે આવવા માંગીશ. ખાસ કરીને આપણે જે આજે કિસ્સો જોયો છે નવસારીમાં, આ પહેલો એવો કિસ્સો નથી. આ પહેલા પણ આવી કેટલી ઘટનાઓને રોજની કહી શકાય કે રોજની આવી ઘટનાઓ તો બનતી જ હશે. આગળ સમાજની જો વાત કરવામાં આવે, માનસિકતાની જો વાત કરવામાં આવે, તો તેને બદલવા માટે ઘણી બધી જાહેરાતો થઈ રહી છે, બેટી બચાવની જાહેરાતો થઈ રહી છે. પરંતુ એકચ્યુઅલી જો વાત કરવામાં આવે કે ભણતરમાં, એજ્યુકેશનમાં એક સબ્જેક્ટ છે, સૌને જાણ ખાતર અથવા જાગૃતિ લાવવા માટે મૂકી દેવો જોઈએ અને તેના પર ખૂબ જ ફોકસ કરવાની જરૂર છે. સાચી વાત છે, ભણતરમાં મૂકવો જોઈએ. કારણ કે ઇમ્પોર્ટન્ટ છે કે જયારે છોકરી ભણે છે ત્યારે એને છોકરાઓ ભણે છે ખબર પડે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા જે તમારા પોઈન્ટથી જ મને ધ્યાન આવ્યું કે આપણે જયારે અત્યારે કરોડો રૂપિયાની એડવર્ટાઇઝમેન્ટો થઈ રહી છે, જાત જાતની સ્વચ્છ ભારત અભિયાન ને આ અંતે ને બધી જે બી બધી થઈ રહી છે, એમાં આપણે બેટી બધાઓ બેટી બચાવની એડવર્ટાઇઝમેન્ટ બી ભયંકર થઈ રહી છે, પણ એમાં નો ક્લુ કે શું થઈ રહ્યું છે એક્સેપ્ટ કે બધી સ્કીમ્સ ના નામો લખાય છે. એના કરતા હવે આપણે એ રીતે અગર એની અવેરનેસ ડ્રાઈવ કરીએ કે જો જે દીકરી બોર્ન થાય છે તો એના વોટ ઇઝ રિસ્પોન્સ, હુ ઇઝ રિસ્પોન્સિબલ કે છોકરી બોર્ન તો ઇટ્સ અ ક્રોમોઝોમ્સ, મેલ ક્રોમોઝોમ્સ આર રિસ્પોન્સિબલ ફોર દેટ. એટલે અગર આપણે એ રીતે બી કરીએ તો શું એટલીસ્ટ ધીરે ધીરે પછી આ એનજીઓ આ ધે કેન ટેક ઇટ ટુ ધ ગ્રાસરૂટ લેવલ. કારણ કે મેં અહીંયા એક ચીજ જોઈ છે જે બધા બધા અગ્રી કરતા હશે કે જયારે છોકરી બોર્ન થાય છે ત્યારે એ મા પર દોષ જાય છે કે આ મા એ છોકરી છોકરીનો બર્થ આપે છે. એ લોકોને નથી ખબર કે સાયન્ટિફિકલી ઇટ ઇઝ ધ જેન્ટ્સ રિસ્પોન્સિબલ. એટલે મે બી એક એના લીધે એટલીસ્ટ પેલો દોષ ઓછો થાય, એટલીસ્ટ એને જે પેલી ગિલ્ટીનેસ ફીલ કરવામાં આવે છે એ ઓછી થાય. એક એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણે બેટી બચાવો બેટી બચાવની જે વાતો કરીએ છીએ બધા, એમાં આખા બધા જોડે મળીને જે જોઈન્ટ થઈને આપણે જે શું કહેવાય સંઘર્ષો કરી રહ્યા છે, જે કેમ્પેન્સ કરી રહ્યા છે, એની સાથે સાથે હવે જે આ ફિલ્ડમાં જ જે વર્કર્સ છે, એલર્ટ છે કે વિલેજની વાત કરો યા નવસારીમાં જે બી આવી તો જે જે જગ્યાની વાત છે, એમાં એ લોકોએ રોજ એક સ્કિટ રમવા જોઈએ યા આઈ મીન એક ટાઈપનું અવેરનેસ ડ્રાઈવ કરવી જોઈએ કે બેટીઓથી ફાયદો શું છે. નોટ જસ્ટ કે બેટી બચાવો બેટી પઢાવો, દેટ ઇઝ નોટ ઓનલી બટ ગોલ, બેટીઓથી ફાયદો શું છે એવા એવા રોલ પ્લેસ કરીને આપણે જાગૃતતા લાવવી પડશે. કારણ કે જ્યાં સુધી આ નહીં કરશું ત્યાં સુધી આવા કેસીસ વધતા જવાના છે. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મેં બહુ જ ઇમ્પોર્ટન્ટ કહ્યું, જે સપોર્ટ સિસ્ટમ છે, સપોર્ટ સિસ્ટમમાં નેબર જ આવી જાય અને સપોર્ટ સિસ્ટમમાં સાસુ સસરા આવી જાય, તો એ લોકો પર આપણે ફોકસ કરવાની જરૂર છે. કારણ કે આઈ એમ શ્યોર કે અગર સાસુ યા નેબર આ બેનને સપોર્ટ કરત, કારણ કે આઈ એમ શ્યોર કે અગર એક જણ બોલશે આ બેનની તરફેણમાં કે શું છે, એમાં દીકરી આવી તો દીકરી નો યુ કેન ધેન ધેર આર લોટ ઓફ સ્ટોરીઝ, તો આઈ એમ શ્યોર ટકા છે કે બીજા ચાર લોકો બી એમાં સુર મિલાવત, તો એ ઘરે સુર મિલત તો આ આ બેન જેને અગ્નિસ્નાન કર્યું એ ના કરત ને એને સપોર્ટ મળત, આ ઇમ્પોર્ટન્ટ છે. જી બિલકુલ. થી પ્રીતિબેન, આપ શું કહેવા માંગો છો આ બાબતે? હું ચોક્કસ એટલું કહેવા માંગુ છું કે આપણે બહેનો બેટીઓ માટે તો ઘણી બધી જાગૃતતા અને એ અંગેના અભિયાનો કર્યા છે, પણ હવે જરૂરિયાત એવી ઉપસ્થિત થઈ છે કે હવે જાગૃત કરવાનું છે આપણે ભાઈઓને, પિતાને, પતિને, સસરાને અને પુત્રને. કારણ કે આ જે બધી ઘટનાઓ બની રહી છે તેની અંદર સંલગ્ન કંઈક ને કંઈક અંશે પુરુષો એની અંદર સંકળાયેલા છે, તો શા માટે આપણે એમને જાગૃતતામાં નહીં ઢાળવા જોઈએ? કારણ કે જ્યારે પણ સ્ત્રી શોષિત થઈ છે, જ્યારે પણ સ્ત્રી ભોગ બની છે, તો કોઈને કોઈ ભાઈએ એનો શિકાર બનાવેલો છે. અને જ્યારે આરોપીના ગઢગડામાં એક ભાઈ હોય છે દોષિત, તો તેવા સંજોગોમાં ભાઈઓને જાગૃત કરવાની જરૂર છે. આપણે સમાજની સાથે એ માનસિકતા બદલવાની જરૂર છે. શા માટે આપણે ગ્રાસરૂટથી આપણે એની શરૂઆત કરવી જોઈએ? શા માટે આપણે આપણા પાઠ્યપુસ્તકમાં જ એવી રીતનું કોન્ટ્રાડિક્શન લાવીએ છીએ કે મીના મીના કચરો વાળે છે અને રમણ ચોપડી વાંચે છે? શા માટે આપણે શા માટે આવી જ માનસિકતા સમાજની તરફ લાવી રહ્યા છે કે મીના છે એટલે એને કચરો જ વાળવાનો છે અને રમણ છે એટલે એને ભણવાનું છે અને ચોપડી વાંચવાની છે? એટલે ખરેખર આપણી જે આ માનસિકતા છે એને આપણે ગ્રાસરૂટ લેવલથી જ આપણે એને બદલવાની જરૂર છે. જી બિલકુલ. સમાજમાં માનસિકતા બહેનોને, હા જી પ્રીતિબેન, હા, એટલે જે રીતની સમાજમાં જે દેખાઈ રહ્યું છે, જે રીતની રૂઢી, જે રીતની પરંપરા ચાલી આગળ છે, એ તમામને ગ્રાસરૂટ લેવલથી બદલવાની આવશ્યકતા છે. અને તો જ એ રીતની જો બદલાશે તો માનસિકતામાં આપણે બદલાવ લાવીશું. શા માટે આપણે ઉછેરમાં પણ ભેદભાવ કરીએ છીએ કે ભાઈ નહીં, દીકરો હોય તો એ આ રમત રમે, દીકરી હોય તો એ આ રમત રમે, દીકરો હોય તો સાંજે બહાર જઈ શકે, દીકરી હોય તો સાંજે બહાર નહીં જઈ શકે. એટલે આપણી વિચારસરણી છે એ વિચારસરણી પણ બદલવાની જરૂર છે. ઠીક છે, આપણી દીકરીઓને આપણે એક મર્યાદા પણ શીખવાડવાની છે, પણ મર્યાદાની સાથે સાથે એની સ્વતંત્રતા, એની બોલ્ડનેસ જળવાય એટલું પણ આપણે મા બાપ તરીકે જોવાનું છે. જી બિલકુલ. તો એ માનસિકતામાંથી આપણે બહાર ઉઠવાનું છે. જી બિલકુલ બિલકુલ. માનસિકતા જે હાલમાં સમાજમાં વ્યાપેલી છે ને તેના કારણે જ આ પ્રકારની ઘટનાઓ જે બની રહી છે ને વધી રહી છે. આપ સૌનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ.